તો મિત્રો રામ રામ ડાયરાને જોઈએ. આ દવા સાટતા સાટતા કઈ કપડો આવો હાલત છે. આજે ત્રણ જણા, હું ભાઈ ને જગાભાઈ, ત્રણ જણા છીએ દવા સાટવામાં. આઈ ગયા ત્રણ પોમ્પે દવા સાટીએ છીએ. સવારના વર્ગી ગયા. જો અહીંયા આપણે સાટીએ દવા, ભાઈ આ બાજુ ચાડીએ. આમાં દવા સાટતા સાટતા મિત્ર સરખો ફોન રહે નહીં સરખો આપણેથી. અને વાં જો દામ ભાઈ જગા ભાઈ બે ઉભા છે, કંઈક વાતું સીતું હાલતી છે. આપણે ન્યા પૂગીને કંઈક વિડીયો બીડીયો ચાલુ કરીએ. ચાલુ પોમ્પે નહીં મેળાવે. આ લઈ લ્યો, ત્રણેય ભેગા થઈ ગયા. જો અહીંયા ભાઈ છે, જો અહીંયા જગા ભાઈ સાટે દવા, એ ઘરેથી એનો પંપ લઈને આવ્યા. અમારી પાસે આવડા એક પીરો ને એક આપણો ઓલો બિલુ હતો, એ આપણી પાસે ત્રણ પંપ છે. આપણી પાસે આવી રીતે કંઈક દવા હાલે છે મિત્રો અમારા બાજુ. તમે કોઈ એમ બીજા દેશથી કે બીજા દેશથી તો ન જોતા હોય છો કે બીજા રાજ્યમાંથી જોતા હોય તો મિત્રો કહેજો કઈ રીતે દવા છાંટવી. આનું કંઈ અલગ ટેકનિક આવતી હોય કે એક જણાથી છટાઈએ દવા ને જલ્દી. ભાઈ મિત્રો, ભાઈને થઈ ગઈ દવા પૂરી, ના થઈ ગઈ જગા ભાઈને પૂરી. આપણાથી પંપ ભર્યો છે. હલો, આ જગા ભાઈને હવે સાટી દઈએ. કઈ એક જ બાજુનું પડકું, બે બાજુ એક બે આયરૂમાં આખો પંપ પૂરો કરવાનો. મિત્રો અત્યારે વાગી રહ્યા છે 11 અને આપણે દવા બવા છટાઈ ગઈ બધી. તો આપણે જઈ છીએ ઓળીએ, એટલે કે ગોડાઉને ત્યાં જઈને કંઈક ચા પાણી પીએ, પછી કંઈક કોટો સડે તો મજા આવે. અત્યારે તો થાકી રહ્યા હી હવ. જગોઈ જોઈ નહીં, હવે પંપ પંપ ધોવા માંડ્યા છે. પૂરું થઈ ગયું હવે, એટલે 11 વાગ્યા હતા, પૂરું થઈ ગયું. ત્રણ જણા હતા, હજી એકેય વિહામો ખાધો જ નથી. હવે અત્યારે ચા પીવા જ વિહામો ખાવું અત્યારે. બાકી એક ધારા હાઈકે જ રેખાય પંપ. જગા ભાઈ તાજ કાઢે છે આપણે આમ જઈ. જોરિયા